ગુડ આફ્ટરનૂન. આગળ આપણે શું જોયેલું હતું કે મામા એને ક્યાં લઈ જવાના હતા ફરવા માટે? હા, દમણના જંપોર બીચ પર તેના મામા રિયાના મામા ફરવા લઈ જવાના હતા. તો હવે રિયાનું ફેમિલી અને એના મામાનું ફેમિલી બંનો ફેમિલી ક્યાં બસમાં બેસીને ક્યાં જાય છે? જંપોર બીચ પર જાય છે. પણ આપણે જે રિયા જંપોર બીચ પર જઈને શું જોઈ છે અને શું કરે છે તે આપણે પછી જોઈશું. પણ તે પહેલા આપણે જંપોર બીચ પર શું શું જોવા લાયક છે તે આપણે પહેલા પિક્ચરની મદદથી જોઈશું, પછી રિયા શું જોઈ છે અને શું કરે છે તે આપણે પછી શીખીશું. તો ચલો આપણે હવે જોઈએ કયો બીચ. કયો બીચ? યસ, દમણનો જંપોર બીચ. જો તમને પિક્ચરમાં તમે જોવો છો, આ જે તમને બીચ દેખાય છે એ દમણનો જંપોર બીચ છે. આવા બીચ તો તમે ઘણા બધા જોયા હશે, તમે તમારા ફેમિલી સાથે ગયા હશો. દમણમાં આ એક જ બીચ નથી, બહુ બધા બીચ છે. પછી દેવકા, પછી તમે લોકો ગોવા ઘણા લોકો ગયા હશે તો ગોવામાં પણ આ ટાઈપના બીચ જોવા મળે છે. અને લોકો તો અહીંયા જંપોર બીચ પર પણ ઘણા ફેમિલીઓ પિકનિક કરવા આવે છે, તમને ખબર છે ને? તમે લોકો પણ જતા હશે, બહુ બધા મોટા મોટા ફેમિલીઓ બધા સાથે જાય છે ફરવા. જો તમને દેખાય છે ને પિક્ચરમાં કે દરિયામાં કેવા બધા નાહે છે, એના મોજા આવે છે, તેમાં તેઓ ખૂબ જ મસ્તી કરે છે. અને આ રીતે ઊંચા ઊંચા મોજા પણ આવે છે. તમે બધા ગયા હશો, આપણે કયા બાજુ ઉભરાત, તિથલ, એ બધા તમે દરિયામાં જોયા હશે, ખૂબ જ મોજા પણ આવે. તમને ખબર જ છે કે બીચ પર હોર્સ રાઇડિંગ, પછી કેમલ રાઇડિંગ, નારિયેળના પાણી, પછી બધી ટાઈપના ફૂડ, નાસ્તા લારી હોય છે ને, બહુ જ મજા આવે છે. તો ત્યાં જંપોર બીચ પર પણ નારિયેળ પાણી હોય છે, પછી ઘણા લોકો હોર્સ રાઇડિંગ કરે છે, કેમલ રાઇડિંગ પણ લોકો કરે છે. અને તમને પિક્ચરમાં દેખાય છે જંપોર બીચ પર તો પેરાસૂટ પણ કરાવે છે. તમે લોકોએ કર્યું છે કોઈ દિવસ પેરાસૂટ? પેરાસૂટ નહીં કરવાનું. ઘણીવાર શું થાય છે, પેરાસૂટ કરવાથી પડી જવાય. જો તમને દેખાય છે પિક્ચરમાં તેઓ કેવો જીભ પર દોરી બાંધીને ઉપર છે, ઉપર પેરાશૂટ કરાવે છે. દેખાય છે પિક્ચરમાં? આવું કરવાથી પડી જવાય, એટલે પેરાશૂટ કરવાનું નહીં. સાંજના સમયે આવું જંપોર બીચ પર તમને દ્રશ્ય દેખાય છે. દેખાય છે પિક્ચરમાં કેવું સરસ મજાનું જંપોર બીચ પર આવું તમને દ્રશ્ય દેખાય છે? ક્યારે? સાંજના. સન જ્યારે આઠમે છે ત્યારે તેના લાઇટ શી એટલે દરિયામાં પડે છે. જો તમને દેખાય છે ને, જો આમ એનો જે લાઇટ, એનો જે પ્રકાશ છે તે દરિયામાં જો પડતો છે તો તમને કેવું લાઇટ જેવું દેખાય છે, એકદમ ચળકતું દેખાય છે. દેખાય છે ને, જાણે એવું લાગે છે કે દરિયો તો આમ ગોલ્ડન જેવો દેખાય છે. જેને ગોલ્ડન હોય તેવો દેખાય, એકદમ ચળકતો દેખાય છે. ત્યારે તો એટમોસ્ફિયર ખૂબ જ સરસ હોય છે. આપણે તમે લોકો આપણે કશે ગયા હોઈશું, એકદમ સાંજે સૂરજ આથમતો હોય ત્યારે કેટલું સરસ સ્કાયની અંદર કેવું સરસ મજાનું વાતાવરણ દેખાય છે. દેખાય છે ને એટમોસ્ફિયર એકદમ સુપર. અને લોકો તો બોટમાં બેસીને પણ સીનું ચક્કર લગાવે છે. અને આ હતું સરસ મજાનું જંપોર બીચ. આ બીચ પર રિયા હવે શું કરે છે તે હવે આપણે જોઈએ કે રિયા કયા કયામાં બેસે છે, તેને શું શું તે જોઈ છે તે હવે આપણે જોઈશું. રિયા અને રિયાનું મામાનું ફેમિલી તેઓ દમણના જંપોર બીચ પર પહોંચી ગયા. રિયા તો જેવા તેઓ બીચ પર પહોંચ્યા, તેને તો જોયું તો બીચ પર ખૂબ જ ભીડ હતી. ઘણા લોકો સી પર મોજ માણતા હતા, ખૂબ મજા કરતા હતા. કેટલાક લોકો તો બોટમાં બેસીને
સીમાં ફરતા હતા, ખૂબ મજા કરતા હતા. અને ઘણા લોકો તો હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ પર બેસીને તેઓ ફરતા હતા. પછી જે સ્મોલ જે ચિલ્ડ્રન્સ હતા, તેઓ તો સીના સેન, સેન એટલે રેતી, તેઓ શું બનાવતા હતા? હાઉસ બનાવતા હતા. તમે પણ ખબર છે, તમે પણ ગયા હશે તમારા ફેમિલી સાથે, તો તમે પણ સેનની અંદર સરસ મજાનું ટેમ્પલ બનાવતા હશો, હાઉસ બનાવ્યું હશે, પછી ઘણા નાના મોટા ટોયઝ બનાવ્યા હશે, ખૂબ મજા કરી હશે. ઘણા લોકો તો પેલું સેનમાં રમવાના જે સાધનો હોય તે લઈ ગયા હશે. કરી છે ને તમે ખૂબ મજા? પછી તો રિયાને તો આવું બધું જોઈને તેને ખૂબ જ મજા આવી ગઈ. અને રિયા પછી હેમાંશ, શ્રીલ, આર્ણવ આ લોકો પણ, તેઓ પણ સેનમાં હાઉસ બનાવવા બેસી ગયા. દેખાય છે પિક્ચરમાં તેઓ કેવા સરસ મજાના બધા સેનમાં બેસીને રમે છે. પછી રિયા કહે છે કે અમને લોકોને તો બધાને સેનમાં રમવાની ખૂબ જ મજા આવી ગઈ, ખૂબ મજા આવી ગઈ. રિયાના મામા કહે છે કે ચાલો આપણે હવે બોટમાં બેસીશું. તો તમને ખબર છે કે બોટમાં બેસવા માટે ટિકિટ લાગે છે, ખબર છે ને? તમે લોકો જો ઘણા લોકો કબીરવર ગયા હશો, તો કબીરવરમાં કેવું હોય છે કે સામેના રિવરને ક્રોસ કરવા માટે, સામે જવા માટે તમારે ટિકિટ લેવી પડે છે. તો એ ટિકિટ લઈને પછી તમને બોટમાં બેસીને તમને ક્રોસ કરાવે છે. એવી રીતના સૌરાષ્ટ્રમાં પણ બેટ દ્વારકા, કોઈ પણ બોટમાં સામે ક્રોસ કરવા માટે તમારે તેને ટિકિટ લેવી પડે છે. તો તેના મામા રિયા અને રિયાનું ફેમિલી બોટમાં બેસવા માટે તેના મામા ટિકિટ લેવા જાય છે. અને તેઓ ટિકિટ લઈને આવે છે ત્યારે તેઓ બધા બોટમાં બેસે છે અને દરિયાની મુસાફરી કરે છે. પહેલાં તો રિયા કહે છે કે પહેલાં તો મને બોટમાં બેસતા ખૂબ જ બીક લાગતી હતી. જો આપણે પણ કોઈ વાર પહેલી વાર ગયા હશે તો આપણે પણ બોટમાં બેસતા આપણને ડર લાગતી હશે, હા ને? તમને લોકોને પણ લાગી હશે. બોટમાં બેસે, આજુબાજુ સી દેખાતું હોય, ખૂબ જ પાણી હોય ને વચ્ચે આપણી જો બોટ ચાલતી હોય તો આપણને ડર લાગે ને, તમને લોકોને ડર લાગી હશે ને? એવી રીતના રિયાને પણ ખૂબ જ બીક લાગતી હતી. પણ એની મમ્મી તેની પાસે બેસી ગઈ. પછી દરિયાની મુસાફરી કરવાની રિયાને ને એના મામાને પણ ખૂબ જ મજા આવી ગઈ. પછી તેઓ ક્યાં કરવા? પછી તેઓ હોર્સ રાઇડિંગ અને કેમલ રાઇડિંગ પણ કરવા ગયા. તમને ખબર છે હોર્સ રાઇડિંગ ને કેમલ રાઇડિંગમાં પણ ત્યાં પૈસા આપવા પડે છે. તમને કોઈ જોયું તમે ફ્રીમાં કોઈ આપણને હોર્સ રાઇડિંગ કરાવે, કેમલ રાઇડિંગ કરાવે? નહીં, તેમાં પણ તેઓને પૈસા આપવા પડે છે. ત્યાર પછી તેઓ કિનારે બેસીને નાસ્તો કર્યો. આપણે કશે પણ જો બીચ પર કે ડુમ્મસ તમે ગયા હશો તો આપણે બધું ઘરેથી નાસ્તો અને બધું લઈને જઈએ છીએ, તે સરસ મજાના દરિયા કિનારે બેસીને બધા નાસ્તો કરે છે, ખૂબ મજા કરે છે, હા ને? બધાએ કર્યું હશે ને તમે લોકોએ. પછી સાંજ પડી ત્યારે તો તેવું લાગ્યું કે સન દરિયાના પાણીમાં જ્યારે ડૂબતો હોય તેવું દેખાતું હતું. ક્યારે? સાંજ પડી ત્યારે. જો તમને પિક્ચરમાં દેખાય છે ને કેવું સરસ મજાનું સીનરી દેખાય છે, અને સ્કાયની અંદર તો એકદમ કલરફુલ દેખાતું હોય, રેડ, યલો, 3-4 કલર તમને દેખાય છે ને સ્કાય, કેવું સરસ મજાનું દેખાય છે. પછી તો રિયા કહે છે કે અમે તો દરિયા કિનારે તેઓ ફોટા પાડ્યા, પછી વિડીયો પણ લીધા. આપણે પણ જઈએ ત્યારે આપણે પણ આવું કરીએ છીએ ને, સરસ મજાના સેલ્ફી પાડીએ છીએ, પછી તેના વિડીયો બનાવીએ છીએ, ટિકટોક બનાવે છે ઘણા લોકો, તો બનાવો છો ને તમે લોકો? પછી ધીરે ધીરે અંધારું થઈ ગયું, અંધારું થઈ ગયું. પછી રિયા અને રિયાના મામાનું ફેમિલી તેઓ બધા મામાને ઘેર પાછા આવ્યા. અને રિયા કહે છે કે મારી તો આ લાંબી જર્ની એકદમ ખૂબ જ રસપ્રદ અને યાદગાર બની રહી હતી. અને તેઓએ તો ખૂબ મજા કરી, રિયાએ મજા કરીને, આપણે જોયું ને કેવું સરસ મજાનું, રિયાએ કેટલું બધું સરસ સરસ બધું જોયું. અને રિયા કોના માટે ડાયરી લખતી હતી? જિયા માટે, જિયા માટે લખતી હતી ને ડાયરી. રિયાએ બધું આ વસ્તુ ડાયરીમાં લખી
ને હવે કોને આપશે? જીયાને આપશે. તો તમે પણ, તમારે પણ શું કરવાનું, આવી રીતે તમે કસે જો જતા હોય તો તમારે પણ આ રીતે ડાયરીમાં લખશો, તો તમને પણ જ્યારે તમે જ્યારે પણ ખોલશો ને, ત્યારે તમે જ્યારે વાંચશો ત્યારે તમને પણ ખૂબ જ મજા આવશે. આવશે ને મજા? તો તમારે પણ આ રીતે કસે ફરવા જાઓ ત્યારે ડાયરીમાં તમારે લખવાનું કે તમે ક્યાં ગયા, શું ખાધું, શું ફર્યા, તમારી ટ્રેન કેટલા વાગે ઉપડી, શું નાસ્તો કર્યો, ત્યારે તમે બધું લખશો ત્યારે તમને પણ ખૂબ જ મજા આવશે. હવે આપણે નેક્સ્ટ પિરિયડમાં શું જોઈશું? યસ, આપણે બસની ટિકિટ વિશે અને ટ્રેનનું સમયપત્રક વિશેની ચર્ચા કરીશું. ઓકે, બાય બાય, ટેક કેર.